हेलो स्टूडेंट, आपणे प्रीवियस लेक्चर में JEE अने NEET ना जी प्रीवियस ईयर ना क्वेश्चन सोल्व करता था, तो आओ एमां ज आगळ वधीए। आना पहेला एक शुरू करता पहेला एक छे एक सूचना तमने आपी दऊं के जे मने बहुत जरूरी लागे छे। अहींया जे काई पण क्वेश्चन छे ई तमने अहींया जे ऑलरेडी स्क्रीन उपर छे ई तमने देखाशे ज। तो पहेला मारी रिक्वेस्ट ए छे के पहेला छे ई तमे तमारी जाते ट्राई करो कोई पण जातनु मटेरियल टेक्स्टबुक यूज कर्या वगर, एटले तमने खबर पड़े कि तमारा कंसेप्ट जे ई केटला क्लियर छे। ओके, अने त्यार पछी जे आ विडियोनुं तमने सोल्यूशन आपूँ, जे काई क्वेश्चननुं सोल्यूशन आपूँ, त्यार पछी छे ई तमे विडियो जोशो। ओके, तो एक जे छे आ सूचनानुं पालन करो तो तमारा माटे छे ई बहु सारुं। तो आवो स्टार्ट करीए क्वेश्चन नंबर पहेलो। पहेलो क्वेश्चन जे छे एमां एवुं कहे छे कि कार्बन डायोक्साइड, कार्बन मोनोक्साइड अने कार्बोनेटमां बंध लंबाईनो साचो क्रम जणावो। तो मित्रों, पहेला तो हुं तमने एक वात करी दऊं कि बॉन्ड ओर्डर एटले के बंध क्रमांक इज इनवर्सली प्रपोर्शनल टू बॉन्ड लेंथ। बॉन्ड लेंथ एटले तमे जाणो छो मित्रों शुं? बंध लंबाई। ओके, तो बंध क्रमांक जे छे ई बंध लंबाई ना व्यस्त प्रमाण मां होय। बंध क्रमांक जे छे ई बंध लंबाई ना व्यस्त प्रमाण मां होय, एटले के जेटलो बंध क्रमांक छे ई वधारे हशे एटली बंध लंबाई ઓછી હશે। ક્લિયર થાય છે? ઓકે, તો એક એક કરીને સોલ્વ કરીએ। તો સમજો, સૌથી પહેલો ઓપ્શન જે છે ઈ છે, દાખલા તરીકે આપણે વાત કરીએ કાર્બન મોનોક્સાઇડ। તો કાર્બન મોનોક્સાઇડમાં તમે તરત જ કહેશો કે કાર્બન ટ્રિપલ બોન્ડ જેવી ઓક્સિજન હોય, પરંતુ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ છીએ તો થોડીક શોર્ટકટ છે એ શક્ય હશે। તે ક્વેશ્ચનમાં હું તમને જે થોડીક શોર્ટકટની વાત કરીશ, પણ એક વાત યાદ રાખજો કે શોર્ટકટથી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં છે એ ક્યારેક તમે ફસાઈ શકો। તો એક રિક્વેસ્ટ છે કે તમને પહેલાં તો સ્ટ્રોંગ કન્સેપ્ટ જે છે એ ખબર હોવા જોઈએ, કારણ કે હું છે એ સંપૂર્ણપણે કન્સેપ્ટમાં માનું છું। ટ્રીક તો જે છે એ 90% કામ કરી જાય, પરંતુ 10% છે એ જ્યારે ટ્રીક કામ નહીં કરે ત્યારે તમે ફસાશો। તો મિત્રો ખાસ એટલું યાદ રાખજો કે ટ્રીક હું તમને સમજાવીશ, પરંતુ તે સાર્વત્રિક નથી। ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો આવા જ્યારે દ્વિપરમાણવીય અણુ હોય ને, દ્વિપરમાણવીય અણુ, તો એના માટે છે હું તમને બોન્ડ ઓર્ડરની છે એક ફોર્મ્યુલા આપું છું કે જે લાગુ પડશે મહદઅંશે, મહદઅંશે બોલું છું, હંમેશા માટે નહીં। તો સમજો, તો અહીંયા જે કાર્બન મોનોક્સાઇડ જે છે એનો બોન્ડ ઓર્ડર કાઢવો છે, તો તમારા માટે બોન્ડ ઓર્ડરની એક ફોર્મ્યુલા છે, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 3-0.5 × n। આવી એક ફોર્મ્યુલા છે બંધ ક્રમાંક કાઢવાની। તો અહીંયા એન શું છે એ પ્રશ્ન થાય, તો એન જે છે એ છે 14 ઇલેક્ટ્રોનથી ફેરફાર। શું છે ભાઈ? 14 ઇલેક્ટ્રોનથી ફેરફાર। આ શું કહેવા માગે છે 14 ઇલેક્ટ્રોનથી ફેરફાર? સમજો, હવે કાર્બન અને ઓક્સિજનમાં થઈને, કાર્બન અને ઓક્સિજનમાં થઈને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય? તો કે 8 ઓક્સિજનના 6 કાર્બનના, રાઈટ? ટોટલ ઇલેક્ટ્રોન થયા કેટલા? 14। તો તમારે જે 14 ઇલેક્ટ્રોન મળ્યા એ 14 ઇલેક્ટ્રોનને 14માંથી બાદ કરવાના, તો કેટલા મળે? 0। યસ, તમારો આન્સર શું છે? 0। ઓકે, તો અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0। તો કાર્બન મોનોક્સાઇડની જો વાત કરીએ તો કાર્બન મોનોક્સાઇડમાં 3-0.5 n કેટલા છે? 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 3। ઓકે, હજી અમને જે કંઈ ક્લિયર નથી થતું, વધારે ક્લિયર કરાવો। ઓકે, તો અહીંયા તમને ખબર છે કે કાર્બનમાં બોન્ડ ઓર્ડર છે 3 છે, એટલે કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન છે। ઓકે, ત્યાર પછી જો હું વાત કરું F2 અણુ, તો આમાં છે આ ફોર્મ્યુલા એપ્લાય કરો 0.5 × n। હવે અહીંયા એન લેવાના છે, એક ફ્લોરિનમાં 9 ઇલેક્ટ્રોન હોય, બે ફ્લોરિનમાં 18 ઇલેક્ટ્રોન હોય, તો 18માંથી 14 બાદ કરો તો કેટલા મળે? 4। યસ, તમે સાચા છો, પરંતુ એક વાત મિત્ર કહી દઉં કે
અહીંયા જે તમારે 14 ઇલેક્ટ્રોનથી ફેરફાર લેવાનો છે એ હંમેશા એ ફેરફાર પોઝિટિવ જ લેવાનો, ક્યારેય નેગેટિવ નહીં. ક્યારેય ફેરફાર છે એ નેગેટિવ ન લેવો. એટલે કે અહીંયા જે આ કેસમાં ફ્લોરિનના જે ટોટલ 18 ઇલેક્ટ્રોન થાય, 14માંથી 18 જાય 4 વધે તો એનું મૂલ્ય 4 થશે. તો અહીંયા 3 - 0.5 × 4 એટલે અહીંયા કેટલા મળી જશે ભાઈ? 1. બરાબર, આનું સાદુરૂપ આપો એટલે કેટલા મળે? 1. કારણ કે 0.5 × 4 એટલે 2, 3માંથી 2 જાય 1, તો ફ્લોરિન સિંગલ બોન્ડ ફ્લોરિન, ધેટ્સ ઓલ. ક્લિયર? કાંઈ ડાઉટ નથી? ઓકે, તો આવી જે છે એ ઘણી બધી સ્પીસીસ છે. દાખલા તરીકે હું વાત કરું O2 અણુની. O2 જે છે તો O2માં એક ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? યાદ કરો, 8. તો બે ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 16. 14થી ફેરફાર, 14 અને 16 વચ્ચે કેટલાનો ફેરફાર થાય? 2નો. તો એનની વેલ્યુ કેટલી મળી ગઈ? 2. પરંતુ તે 2 જે મૂલ્ય છે એ કેવું લેવાનું? યસ, પોઝિટિવ. કેવું? પોઝિટિવ. ઓકે, તો એ મૂલ્ય જે છે એ તમારે ધન જ લેવું. તો અહીંયા 3 - 0.5 × 2, એન બરાબર કેટલા મૂક્યા અહીંયા? 2, કારણ કે 16માંથી 14 જાય એટલે 2 વધે. તો અહીંયાથી તમને શું મળશે? 3 - તો અહીંયાથી જો ડાયરેક્ટલી જ આપણે સાદુરૂપ આપીએ તો 0.5 × 2 એટલે 1, 3 - 1 એટલે કેટલા આવી જાય? 2. તો તમને ખ્યાલ જ છે મિત્ર, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન હોય. હજી એક એક્ઝામ્પલ લઈ લો, હજી તમને સંતોષ નથી થતો. N2 અણુ, એક નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય, 2 નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 14 ઇલેક્ટ્રોન થાય. 14 થી 14 ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય? 0. તો N બરાબર કેટલા મળ્યા? 0. તો N બરાબર 0 છે એ મૂકો એટલે શું થાય? 3 - 0.5 × 0 એટલે અહીંયાથી શું મળી જશે? 3. તો તમને ખબર જ છે કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન હોય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હજી એક જો તમને વાત કરું તો યસ, આપણે વાત કરીએ N2+માં કેટલો બોન્ડ ઓર્ડર હોય? N2+ યસ. એક નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન. 2 નાઇટ્રોજનમાં કેટલા થાય? 14. કેટલા થાય? 14. 14 ઇલેક્ટ્રોન થાય તો અહીંયા છે એક તમને પ્લસ ચાર્જ દેખાય છે, જે શું દર્શાવે છે? પ્લસ ચાર્જ. તો કે એક ઇલેક્ટ્રોન ઓછો છે, તો ટોટલ 2 નાઇટ્રોજનના થાય, હકીકતે 14 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન ઓછો છે એટલે ટોટલ ઇલેક્ટ્રોન થયા 13. 13 થી 14નો ફેરફાર એટલે 13 અને 14 વચ્ચે કેટલા આવે? 1. કેટલા આવશે? 1. તો એનનું મૂલ્ય કેટલું મળી ગયું? 1. એનનું મૂલ્ય તમને મળે છે 1. તો અહીંયા છે તમે જો એનનું મૂલ્ય છે 1 મૂકો તો 3 - 0.5 × 1 એટલે અહીંયા કેટલા મળે? બંધ ક્રમાંક કેટલો મળે? 2.5. ઓકે, તો નાઇટ્રોજનમાં જે છે એ બંધ ક્રમાંક કેટલો મળશે તમને? 2.5. આ કન્સેપ્ટ ક્રિસ્ટલ ક્લિયર છે? ઓકે, તો કાંઈ છે એ ડાઉટ ન રાખતા મહેરબાની કરીને, ડન. ઓકે, તો એક જે છે આ નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી છે એ હું આ ભૂસી નાખું. ઓકે, તો નોટ ડાઉન કરી લેજો. પરંતુ મિત્રો, આના પાછળનો કન્સેપ્ટ જે છે એ તમને જો ખ્યાલ હોય તો એ છે આણ્વીય ચિતાર. ઓકે, આણ્વીય ચિતાર તમે જાણો જ છો. તો આપણને છે, આપણે સાઈડમાં અહીંયા લખી લઈ કે કાર્બન મોનોક્સાઇડ જે છે એમાં બંધ ક્રમાંક છે આપણને કેટલો મળેલો ભાઈ? 3. ઓકે, તો જો અહીંયા કાર્બન મોનોક્સાઇડ જે છે એમાં તમને બંધ ક્રમાંક મળેલો છે કેટલો? 3. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ કાર્બોનેટ આયન, CO3 2-. તો સમજો, કાર્બોનેટ આયનનું પહેલાં તો તમને છે સ્ટ્રક્ચર આવડવું જોઈએ. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા O- હોય, અહીંયા પણ શું હોય? O-. અને શું કહેવાય? કાર્બોનેટ આયન. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે આ નેગેટિવ ચાર્જ બંને કે જે આ ઓક્સિજનના ડબલ બોન્ડ સાથે રેઝોનન્સમાં છે એટલે કે સહસ્પંદનમાં છે. ફરીથી આ બંને જે નેગેટિવ ચાર્જ છે આ ઓક્સિજન સાથે છે એ સહસ્પંદનમાં છે. કઈ રીતે અમને કયો જી? તો સમજો, આ જો નેગેટિવ ચાર્જ છે અહીંયા આવે તો આવડો આ બોન્ડ ઉપર ઉઠીને આ ઓક્સિજન ઉપર જાય, એટલે કે
હવેના સ્ટેપમાં શું થશે ખાસ ધ્યાન રાખજો, તો સમજો અહીંયા છે એ શું આવી જશે, ડબલ બોન્ડ અહીંયા, કારણ કે આ નેગેટિવ ચાર્જ શું કર્યું, અહીંયા બોન્ડ બનાવ્યો, તો આ જો હવે બોન્ડ ઉપર ન ઉઠે તો અહીંયા કાર્બનની સંયોજકતા વધી જાય, મીન્સ કે પાંચ બોન્ડ છે એ બની જાય, પરંતુ એટલા જ માટે શું થઈ જાય, આ બોન્ડ છે એ ઉપર ઉઠે એટલે હવે શું થશે, કાર્બન આ બોન્ડ છે એ ઉપર ઉઠ્યો એટલે કે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે, નેગેટિવ, અહીંયા શું બની જશે, ડબલ બોન્ડ ઓક્સિજન, ને અહીંયા શું છે, ઓ માઇનસ એઝ ઇટ ઇઝ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આગળ વધીએ. હજી તો સમજો, હવે અહીંયા છે ઈ આ ઓ માઇનસ, હવે આ જે ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ છે એ જો અહીંયા અંદર આવે તો આવડા બોન્ડ ઉઠીને ઉપર આવશે, બરાબર, તમારે કાર્બનની ચાર સંયોજકતા છે એને હલાવવાની નથી. તો હવેના કેસમાં શું થશે, કાર્બન આ ઓક્સિજન ઉપરનો નેગેટિવ ચાર્જ છે ઈએમનો, અહીંયા શું આવશે, ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા શું આવશે, ઓ માઇનસ. ક્લિયર થઈ આ વાત? જો તમને સહસ્પંદન બંધારણ છે એ આવડવા જોઈએ, કારણ કે આ જે છે ચોથા ચેપ્ટરમાં છે આ ક્વેશ્ચન આવે છે, જો તમને યાદ હોય તો. ઓકે, ચોથા ચેપ્ટરના તમારે છે ને દરેક કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ હોવા જ જોઈએ, કારણ કે જો દરેક કન્સેપ્ટ સ્ટ્રોંગ હશે તો કેમેસ્ટ્રી ભણવાની જે બહુ મજા આવશે, અને બાકી આના જેવો બોરિંગ સબ્જેક્ટ એકઈ નથી, જે છે એ સાચું કહીશ. ઓકે, જો તમારા કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ હશે તો રસ પડશે, અધરવાઇઝ છે એ કોઈ કાંઈ નહીં કરી શકે. ઓકે, તો હવે આમાં જો બંધ ક્રમાંક ગોતવું હોય તો બંધ ક્રમાંક માટેનું સૂત્ર, તો અણુમાં કુલ બંધની સંખ્યા ક્યારે ભાઈ, તો કે જ્યારે રેઝોનન્સ થતું હોય ત્યારે, બરાબર, અણુમાં કુલ બંધની સંખ્યા છેદમાં સહસ્પંદન બંધારણોની સંખ્યા. ઓકે, તો અણુમાં જુઓ જે કેટલા બંધ છે, તો કે અહીંયા એક બે ત્રણ અને ચાર, તો અહીંયા છે એ મૂકું છું ફોર, અણુમાં કુલ બંધની સંખ્યા છે એ ચાર, એક બે ત્રણ અને ચાર બંધ છે, એના છેદમાં સહસ્પંદન બંધારણની સંખ્યા, તો આ શું છે, સહસ્પંદન બંધારણ, તો એક બે અને ત્રણ, તો અહીંયા કેટલા સહસ્પંદન બંધારણ થયા, ત્રણ, તો ફોર બાય થ્રી એટલે આ વેલ્યુ એપ્રોક્સિમેટલી 1.33 થશે. ક્લિયર છે? ઓકે, ડન. હવે તો અહીંયા છે એ તમને કાર્બોનેટ આયન છે એમાં તમને બંધ ક્રમાંક કેટલો મળ્યો, CO3 2 માઇનસમાં, ભાઈ CO3 2 માઇનસમાં તમને બોન્ડ ઓર્ડર મળેલો છે 1.33. જો ભાઈ આટલી તમને કોમન મેટર છે આવડવી જરૂરી છે, અધરવાઇઝ કોઈ કાંઈ ન કરી શકે. ઓકે, અને લાસ્ટ વન ઇઝ કાર્બન ડાયોક્સાઈડ. યસ, કાર્બન ડાયોક્સાઈડનું બંધારણ છે એ બધાને આવડવું જ જોઈએ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. ઓકે, બંધારણ છે રેખીય, એંગલ છે 180 ડિગ્રી. ઓકે, અહીંયા એંગલ છે 120 ડિગ્રી. ઓકે, સમતલીય ત્રિકોણ છે આનું બંધારણ છે, આનું બંધારણ છે રેખીય છે. ઓકે, તો અહીંયા જે છે કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડમાં બંધ ક્રમાંક કેટલો છે, એક આખા અણુમાં જે મહત્તમ બંધની સંખ્યા હોય એ કન્સિડર કરવાની, તો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ આવેલા છે, બે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ આવેલા છે, બે. તો અહીંયાનો બોન્ડ ઓર્ડર છે એ થઈ જશે બે. પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો કે તમને જો બંધ ક્રમાંક પૂછે, તો મેં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોમાં એવું જોયેલું કે આખા અણુમાં જેટલા બંધ હોય ને એ બધાય ગણે. પરંતુ મિત્રો, એક વસ્તુ યાદ રાખો, બંધ ક્રમાંક જે છે એ એકથી લઈને ત્રણ વચ્ચે જ હોય, એકથી લઈને ત્રણ વચ્ચે જ હોય, ક્યારેય બંધ ક્રમાંક 3.5 નહીં થાય કે 4 નહીં થાય. ઓકે, તો તમારે અણુમાં જેમાં જે પરમાણુઓ વચ્ચે મહત્તમ બંધ હોય એ સંખ્યા છે એ કન્સિડર કરવાની રહેશે. જે અણુમાં, ફરીથી રિપીટ કરું છું, જે અણુમાં બે પરમાણુઓ વચ્ચે મહત્તમ બંધની સંખ્યા હોય એ કન્સિડર કરવાની રહેશે. ઓકે, સહસ્પંદન થતું ન હોવું જોઈએ એ શરત.
ઓકે, સરસ પંદરનામાં જુઓ થાય છે. તો હજી એક બીજી સુપર ટ્રીક આપું, જોરદાર ટ્રીક કે જે તમને જે બહુ એટલે બહુ કામ લાગશે. જ્યારે છે ને સહસ્પંદન થતું હશે ને મિત્રો, સહસ્પંદન, ત્યારે તેનો બંધ ક્રમાંક અપૂર્ણાંક અથવા તો પોઈન્ટમાં જ આવશે. જોઈ લ્યો કાર્બોનેટનું ઉદાહરણ, CO3 2-. બેન્ઝિનમાં બંધ ક્રમાંક કેટલો હોય? 1.5. શું કામ બેન્ઝિનમાં સહસ્પંદન થાય છે? ક્લિયર? તો જ્યારે સહસ્પંદન થાય ત્યારે બંધ ક્રમાંક છે એ કેવો હશે? અપૂર્ણાંક. અને સહસ્પંદન ન થતું હોય ત્યારે બંધ ક્રમાંક જે છે એ તમારો પૂર્ણાંક હશે. હવે આ વાત જે મેં તમને કીધી કે બંધ ક્રમાંક જે છે એ અપૂર્ણાંક હોય કે જે સ્પીસીસમાં સહસ્પંદન થતું હોય, પરંતુ મિત્રો એવું નથી. બે પરમાણુવાળી સ્પીસીસ હોય એમાં પણ છે એ બંધ ક્રમાંક અપૂર્ણાંક હોઈ શકે. દાખલા તરીકે હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધેલું N2+, તો આમાં બંધ ક્રમાંક આપણને મળેલો 2.5. તો મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખજો કે બે પરમાણુવાળી સ્પીસીસમાં ક્યારેય સહસ્પંદન ન થાય. બે સ્પીસીસવાળી જ્યારે પરમાણુ હોય ત્યારે સહસ્પંદન ન થાય. સહસ્પંદન થવા માટે મિનિમમ તમારી પાસે 3 પરમાણુઓ હોવા જોઈએ. તો આ જે છે એ બંધ ક્રમાંક 2.5 છે એ શું છે? તો હવે એ જે બંધ ક્રમાંક 2.5 છે એ આંશિક બંધ દર્શાવે છે. જે ઉપરનો 0.5 દેખાય છે એ, ઓકે, તો એ જે છે એની જે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ હોય BMO, બંધકારક આણ્વીય કક્ષક, તો એ બંધકારક આણ્વીય કક્ષક વચ્ચે છે એ બહુ વધારે આકર્ષણ છે એ ન હોય, એના પરિણામે જે છે આ ઉપરનો જે બંધ ક્રમાંક છે એ 0.5 જેટલો હોય. ઓકે, અને આવું છે એ કાંઈ યાદ ન રહે તો કાંઈ નહીં, પરંતુ એટલું યાદ રાખો કે બે પરમાણુવાળી સ્પીસીસમાં છે એ સહસ્પંદન ન થાય. ઓકે, મિનિમમ છે એ 3 પરમાણુઓ જોશે. ઓકે, તો આપણે આ ક્વેશ્ચનનું છે એ નિરાકરણ લાવીએ, સોલ્યુશન લાવીએ. તો કાર્બન મોનોક્સાઇડ છે એમાં બંધ ક્રમાંક 3 છે, બોન્ડ લેન્થ મિનિમમ હશે. કાર્બોનેટ આયન છે એમાં 1.33 છે, બોન્ડ લેન્થ મેક્સિમમ હશે. અને કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બોનેટની વચ્ચે હશે, એટલે સૌથી મોટામાં મોટી બંધ લંબાઈ છે એ CO3 2-. ત્યારબાદ આવશે CO2 અને ત્યારબાદ આવશે CO. ઓકે, તો આવો છે ઓપ્શન એ કે CO3 2-માં મેક્સિમમ, ત્યારબાદ CO2 અને ત્યારબાદ કાર્બન મોનોક્સાઇડ. યસ, અવર ઓપ્શન ઇઝ સી. ઓકે, તો મિત્રો આ જે તમને વાત છે એ સમજાઈ ગઈ હશે, અને ન સમજાણી હોય તો કાંઈ નહીં, કારણ કે અમુક વસ્તુ છે એ પ્રેક્ટિકલી હોય છે, મીન્સ કે સ્પેક્ટ્રોસ્કોપી બેઝ હોય છે. ઓકે, તો એને સમજવી છે એ થોડીક મુશ્કેલ હોય છે, પરંતુ મિત્રો એટલું યાદ રાખો કે સહસ્પંદન થતું હોય એવા કિસ્સામાં બંધ ક્રમાંક અપૂર્ણાંક મળે, પણ આવા જે દ્વિપરમાણુય અણુ હોય એમાં સહસ્પંદન ન થાય. એટલે કે આમાં કોઈને તમારે એમ કહેવાનું નહીં કે આમાં છે એ સહસ્પંદન થાય છે. ઓકે, તો ત્યારે છે તમારી અકલ ઓછી થશે જો આવું કહેશો તો કે N2+માં સહસ્પંદન થાય ન થાય. સહસ્પંદન થવા માટે મિનિમમ 3 પરમાણુની જરૂર પડે. કેટલા? 3. ઓકે, તો હવે આશા છે કે આ તમને જે વ્યવસ્થિત રીતે જે સમજાઈ ગયું હશે. તો હવે જે આપણે આગળ વધીએ, તો આ જે છે કેમિકલ બોન્ડિંગના ટોપિક છે આમાં છે એ અમુક ઘણા તમને છે એ પ્રશ્ન થશે. તો આપણો ફાઇનલ આન્સર છે એ આ મળી ગયો. ઓકે, તમને ઘણા બધા પ્રશ્ન થાય, પરંતુ મિત્રો ધોરણ 12 સાયન્સ છે, નથી MSc કે નથી PhD. તો જ્યારે ભવિષ્યમાં તમે જે PhD કરશો ત્યારે તમને આવી છે ઘણી બધી છે એ વાતો નવી નવી જાણવા મળશે. ઓકે, પરંતુ આપણે જે એમાં નહીં જઈએ, આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જે ક્રેક કરવાની છે તો આપણે ડોક્ટર એન્જિનિયર બનીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધ કોણ રિલેટેડ છે? ક્વેશ્ચન વાંચીએ, BF3
બોરોન ટ્રાયફ્લોરાઇડ એમોનિયા આઈ થ્રી માઇનસ આયન અને પીએચ થ્રી માટે બંધ કોણનો સાચો ક્રમ કયો છે? ઓકે, તો જોઈએ, સમજો. તો એક તો તમારે કોઈ પણ બંધ કોણ માટે જો ક્વેશ્ચન છે સોલ્વ કરવો હોય તો તમારા મગજમાંથી બે કન્સેપ્ટ છે આવવા જરૂરી. એક છે VACPR સિદ્ધાંત, અને જે બીજું છે એક સંબંધ, જો તમને યાદ હોય, જો કે VACPR સિદ્ધાંત ઉપરથી જ છે, કે લોન પેરની સંખ્યા જેટલી વધારે એટલો બંધ કોણ છે ઓછો. લોન પેરની સંખ્યા જેટલી વધારે એટલો બંધ કોણ છે ઓછો થાય. તો પહેલાં તો છે આપણે શું કરવું પડશે ભાઈ? તો કે આ દરેક અણુ છે એની આકૃતિ દોરવી પડશે, મીન્સ કે એને ડ્રો કરવા પડશે. તો સૌથી પહેલાં તો હું BF3 અણુ છે એને ડ્રો કરું છું. તો BF3 વિશે મેં પ્રીવિયસ લેક્ચરમાં બેક બોન્ડિંગની જે છે એ ચર્ચા કરેલી. ઓકે, તો BF3 છે અહીંયા, આ એંગલ છે એ કેટલો છે ભાઈ? 120 ડિગ્રી. ઓકે, તમે જોઈ શકો છો સમતલીય ત્રિકોણ છે એ આકાર છે. ઓકે, પછી વાત કરીએ એમોનિયા NH3. તો NH3માં નાઇટ્રોજન પાસે છે, તમને ખ્યાલ હોય તો એક લોન પેર હોય જ, અને તમને ખ્યાલ પણ હોય. ઓકે, અને આ જે બોન્ડ એંગલ છે એ છે એપ્રોક્સિમેટલી 107 ડિગ્રી. ત્યાર પછી વાત કરીએ I3 માઇનસ આયન. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક કામ કરો, તમારે છે ને I3 માઇનસનું છે ને સ્ટ્રક્ચર હાથે ડ્રો કરો, વિડીયોને પોઝ કરો અને ત્યાર પછી જ વિડીયોને પ્લે કરજો. ઓકે, અને જેનું જેનાથી જે આ સ્ટ્રક્ચર દોરાઈ જાય નીચે કોમેન્ટમાં છે યસ લખજો એટલે હું સમજી જઈશ. તો I3 માઇનસ આયન, તો સમજો એનું સ્ટ્રક્ચર છે એ કંઈક આવું છે. ઓકે, તો હવે અહીંયા છે આ બોન્ડ એંગલ છે આ તમને કેટલો દેખાય છે? આ યસ, તમે સાચા છો, 180 ડિગ્રી. ઓકે, અને આના આખા ઉપર ટોટલ છે એક -1 ચાર્જ આવે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે આયોડિનની જે સંયોજકતા વધી ગઈ છે, ઇલેક્ટ્રોન એને મેળવેલા છે એટલે એક માઇનસ છે એ ચાર્જ આવશે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. ત્યાર પછી છે આપણી પાસે PH3. યસ, મસ્ત ક્વેશ્ચન છે. PH3 ને છે એ થોડુંક હું વિશિષ્ટ રીતે છે અહીંયા ડ્રો કરું છું, એનું કારણ છે એ હમણાં થોડી વારમાં કહું તમને. અહીંયા પણ એક છે એ લોન પેર છે. ઓકે, હવે અહીંયા છે આ PH3માં બોન્ડ એંગલ છે એ 93 ડિગ્રી, એપ્રોક્સિમેટલી છે એ 90 ડિગ્રી છે. ઓકે, તો હવે આનું કારણ શું છે? હવે એ આ દરેકનું પહેલાં તો છે આ બે કેસ છે એ તમને સમજાઈ ગયા છે, આમાં કાંઈ મોટી વાત નથી આ બે કેસમાં. પરંતુ વાત છે એમોનિયા અને PH3 એટલે કે ફોસ્ફીન ગેસ. જ્યારે ફોસ્ફીન ગેસ છે એ સળગે છે ત્યારે ગ્રીનિશ બ્લુ કલરની જ્યોતથી સળગે. ઓકે, લીલાશ પડતા વાદળી કલરથી છે એ ફોસ્ફીન વાયુ છે એ સળગે છે. ફોસ્ફીન જે છે એને ભૂતિયા લાઇટ પણ કહેવામાં આવે. આવું શું કામ કહેવામાં આવે છે? તો કે જ્યારે પણ તમે સ્મશાનમાં જાઓ છો ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે બળે તે દરમિયાન, જ્યારે કોઈ પણ વ્યક્તિ બળે તે દરમિયાન કેલ્શિયમ ફોસ્ફેટ કે જે આપણા હાડકામાં હોય એ કેલ્શિયમ ફોસ્ફેટનું છે એ દહન થાય અને એમાંથી ફોસ્ફીન વાયુ છે એ મુક્ત થાય. અને ફોસ્ફીન વાયુ મુક્ત થાય કે જે ગ્રીનિશ બ્લુ કલરની ફ્લેમથી સળગે કે જે મરદાની આજુબાજુ છે એ ચક્કર મારે અને આપણને એમ થાય કે આત્મા આવી, પરંતુ એ આત્મા નથી. ઓકે, તો અહીંયા જે છે આપણે ભૂતરિયા લાઇટની વાત તો નથી કરવાની, પણ આ જે છે એ સાયન્ટિફિક રીઝન છે એ હું તમને સમજાવું છું, પરંતુ આપણે વાત કરવાની છે બોન્ડ એંગલ. તો સમજો મિત્રો, જ્યારે પણ આ નાઇટ્રોજન પછીનું તત્વ ફોસ્ફરસ છે, તો જ્યારે પણ સમૂહમાં ઉપરથી નીચે જશો ત્યારે પરમાણુનું કદ છે એ વધશે. પરમાણુનું કદ વધશે, બોન્ડ એંગલ છે એ વધશે, સોરી અહીંયા જે છે એ બોન્ડ એંગલ છે એ થોડોક ઘટશે.
ओके मीन्स के हूँ तमने शू कहवा माँगू छू कि अँ एमोनिया में 107 डिग्री जेटलो बॉन्ड एंगल ये पीएच थ्री में है थोड़ो खुल से 93 डिग्री जेटलो ओके हवे आनु जे कारण है य एक ड्रेगोज रूल करीने एक आखो कंसेप्ट है यहाँ समझावेलू है कि जे हूँ तमने एक्सप्लेन करीश आवनारा लेक्चर में जे स्पेशियल एक ड्रेगोज रूल पर एक आखो लेक्चर बनावीश क्लियर ओके तो हवे आगळ वधीए आपणे तो हवे आमां छे बंध कोणनो साचो क्रम छे ई शुं थई जशे तो के 180 डिग्री साथे आई थ्री माइनस प्रथम क्रमे त्यार पछी बीएफ थ्री त्यार पछी एमोनिया अने ओछामां ओछो फोस्फीन हजी एक मित्रों आ फोस्फीन विषे छे ई अगत्यनी वात करी दऊं फोस्फीन वायु जे छे फोस्फीन वायु में तमारे संकरण शोधी लावानुं छे ओके हालो ने शोधी नहीं लावानुं परंतु हूँ तमने एक बात कर दऊं आ जे फोस्फीन छे ने एमां संकरण तमे जो एसपी थ्री मानता होय तो कॉन्ग्रेच्युलेशन तमे संपूर्णपणे खोटा छो ओके तो संकरण आमां क्यूं थातुं हशे आ प्रश्न तो प्रश्न ई छे के आमां संकरण क्यूं थशे मित्रों तो प्रश्ननो जवाब एवो छे के आ अणुमां संकरण थातुं नथी के जे हूँ तमने नेक्स्ट विडियो में एक्सप्लेन करीश त्यारे तमने एक्जेक्टली समझाशे के आ 93 डिग्री बॉन्ड एंगल छे कई रीतना छे ओके तो नेक्स्ट विडियो में आपणे आना विषे चर्चा करीशुं ओके तो ज्यारे सममां ऊपरथी नीचे जाशो त्यारे बॉन्ड एंगल छे थोड़ो घटशे શું થશે ભાઈ બોન્ડ એંગલ છે એમાં ઘટાડો થાય બોન્ડ એંગલમાં ઘટાડો થાય ગુડ તો આપણો ક્રમ જે છે એ શું થઈ જશે તો કે પ્રથમ ક્રમે રહેશે આયોડિન દ્વિતીય ક્રમે રહેશે બીએફ થ્રી તૃતીય ક્રમે રહેશે એનએચ થ્રી અને ચતુર્થ ક્રમે આપણો ફોસ્ફીન ગેસ તો આવો છે કે ઓપ્શન આઈ થ્રી માઇનસ પહેલો હોય એવો એક જ ઓપ્શન છે કે જે છે ઓપ્શન એ જો પહેલો આઈ થ્રી માઇનસ પછી બીજો બીએફ થ્રી ત્રીજો એમોનિયા અને ચોથો ફોસ્ફીન ગેસ તો મિત્રો નેક્સ્ટ લેક્ચર જોવાનું ચૂકશો નહીં ઓકે મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન એસપી થ્રી ડી ટુ સંકરણ કોણ દર્શાવતું નથી તો ફટાફટ છે આ બધાની છે એ આપણે રચના છે એ દોરી લઈ તો સૌથી પહેલો એ ઓપ્શન જે છે એમાં તમને કીધું છે બીઆરએફ ફાઈવ તો બીઆરએફ ફાઈવનું સ્ટ્રક્ચર કઈ રીતના થાય બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય 5 બંધ બનાવ્યા છે બે ઇલેક્ટ્રોન વધ્યા 2 તો 2 ની 1 બની જાય લોન પર ઓકે તો કઈ રીતના છે આખું બંધારણ તો તમે જોઈ શકો છો અહીંયા બ્રોમિન અહીંયા એક ટોટલ છે 5 ફ્લોરિન 4 ફ્લોરિન જે છે એ છે સમતલમાં અને 1 ફ્લોરિન જે ઉપરની બાજુ દેખાય છે એ છે સમતલને લંબ ઓકે તો બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં ટોટલ છે 7 ઇલેક્ટ્રોન હોય તો 7 ઇલેક્ટ્રોનમાંથી 5 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાઈ ગયા તો 2 ઇલેક્ટ્રોન વધ્યા તો 2 ઇલેક્ટ્રોનની એક શું બની જશે લોન પેર તો તમારે મિત્ર મને કહેવાનું છે કારણ કે મેં તમને આગલા લેક્ચરમાં કીધેલું કે કોઈ પણ અણુનો આકાર છે એ કેમ નક્કી થાય તો લોન પેરને ઢાંકી દો લોન પેરને ઢાંકી દો અને ઉપર જે કાંઈ પણ તમને જેવો આકાર દેખાય એ તમારો આન્સર તો હવે છે એ તમારે આ દરેક જે ફ્લોરિન છે સમતલના કોર્નર પર એને ઉપરના ફ્લોરિન સાથે જે તમારે જોડવાના છે તો આકાર કેવો થઈ ગયો ભાઈ સમચોરસ પિરામિડ જેવું લાગે છે ચોરસ એની ઉપર પિરામિડ આ રીતનું આ મારી હથેળી જે છે એ ચોરસ અને ઉપર અહીંયા ફ્લોરિન છે કે જે સમતલ સાથે એક્ઝેક્ટલી લંબ છે ઇઝ ઇટ ક્લિયર ઓકે તો સમજો મિત્રો તો અહીંયા જે છે આકાર છે સમચોરસ પિરામિડલ સમચોરસ પિરામિડલ અને બીજી વાત કરીએ તો હવે મેં તમને સંકરણ કઈ રીતના છે શોધવું એની ટ્રીક છે એ આપી દીધેલી તો આયા છે પહેલાં તો મને એ કહ્યું કે બોન્ડ પેરની સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 અને 5 પાંચ બોન્ડ પેર છે લોન પેર કેટલી છે 1 લોન પેર પ્લસ બોન્ડ પેરનો સરવાળો છે એ 6 થયો
તો એ શું દર્શાવે છે? લોન પેર પ્લસ બોન્ડ પેરનો સરવાળો 6. યસ, sp3d2 સંકરણ. ઓકે, લોન પેર પ્લસ બોન્ડ પેરનો સરવાળો જો 2 થાય, અથવા તો 2 બોન્ડનો સરવાળો કે જે હોવા જોઈએ સિગ્મા બંધ, એ યાદ રાખવાનું, પાઈ બોન્ડ જે એ સંકરણમાં ગણાતો નથી, તમારે ગણવાના છે સિગ્મા બંધ. ક્લિયર? ઓકે, તો સમજો, તો જ્યારે તમારી પાસે ટોટલ 2 બોન્ડ પેર હોય, એટલે કે 2 સિગ્મા બંધ હોય, ત્યારે સંકરણ એસપી. પછી ત્યાર પછી જો વાત કરીએ sp2ની, તો sp2માં છે એ 2 તમારી પાસે સિગ્મા બંધ. અહીંયા છે, હું તમને વ્યવસ્થિત લખી દઉં એટલે જે તમને એક્ઝેક્ટલી સમજાય. ઓકે, તો ફટાફટ જોઈ લઈએ. લોન પેર પ્લસ સિગ્મા બંધનો સરવાળો જો 2 થાય તો એસપી, લોન પેર પ્લસ સિગ્મા બંધનો સરવાળો જો 3 થાય તો sp2, લોન પેર પ્લસ સિગ્મા બંધનો સરવાળો 4 થાય તો sp3, લોન પેર પ્લસ સિગ્મા બંધનો સરવાળો 5 થાય તો sp3d, અને જો સરવાળો 6 થાય તો sp3d2. તો મિત્રો, આ વસ્તુ છે એ મહેરબાની કરીને ભૂલશો નહીં, અને આવડ્યા છે એ સાર્વત્રિક રીત છે કે જે ક્યાંય ખોટી નહીં પડે, ગેરંટી. ઓકે, પણ એના માટે તમને છે અણુની રચના આવડવી જરૂરી છે. ઓકે, તમને આજ ન ખબર હોય કે BRF5માં કેટલી લોન પેર આવે, તો કોઈ કાંઈ ભગવાનની ન કરી શકે કાંઈ. ઓકે, તો નેક્સ્ટ આપણો જે ઓપ્શન છે એના તરફ આગળ વધીએ. ઓપ્શન બી જે છે એ છે SF6. સલ્ફર છે, 6 બંધ બનાવેલા છે. સલ્ફરની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કે જે +6 છે, કે જે અહીંયા અચીવ થયેલી છે, તો એનું બંધારણ છે એ દોરું. તો સલ્ફર એક, બે, ત્રણ, ચાર, પાંચ અને 6 સલ્ફર. તો આનો આકાર છે એ તમે જ મને કયો, અને સંકરણ છે એ તમારે જ મને છે એ કહેવાનું છે. આકાર છે આનો થશે અષ્ટફલકીય. ઓકે, આકાર છે એ આનો થશે અષ્ટફલકીય. ઓકે, અને સલ્ફર પાસે છે એક પણ લોન પેર બચશે નહીં. તો સરવાળો બધા એ બધા અહીંયા સિગ્મા બંધ છે, તો ટોટલ છે 6 સિગ્મા બંધ હોય, સરવાળો છે અહીંયા લોન પેર 0 મૂકો, સિગ્મા બંધની સંખ્યા 6, તો 0 + 6 એટલે 6. સંકરણ કયું થાય બેટા? sp3d2. યસ. ઓપ્શન સી, CrF6 3-. ઓકે, જોઈ લઈ. તો હવે તો તમને છે એ સેકન્ડમાં છે એ આવડી જવું જોઈએ કે કઈ રીતના છે એ આપણે સંકરણ શોધવું. તો જોઈએ, ક્રોમિયમ છે એની ઓક્સિડેશન સ્ટેટ છે આ કેસમાં કઈ છે ભાઈ? +3 છે ક્રોમિયમમાં. ઓકે, તો ક્રોમિયમ કેટલા ફ્લોરિન છે ભાઈ? 1, 2, 3, 4, 5 અને ટોટલ આપણી પાસે છે 4 ને 2, 6 ફ્લોરિન, અને ટોટલ ઉપર ચાર્જ છે -3. તો ફરીથી આ જે છે અષ્ટફલકીય જેવો જ આકાર છે એ થશે, તમે જોઈ શકો છો. ઓકે, તો આ તો તમને જે આટલું બેઝિક નોલેજ છે એ હોવું જરૂરી. તો આ જે આકાર છે એ અષ્ટફલકીય થશે. ટોટલ સિગ્મા બંધની સંખ્યા કેટલી છે? તો કે સમતલ ઉપરના 4 એ 4, દરેક સિગ્મા બોન્ડ છે 4 સિગ્મા બોન્ડ. ઓકે, પછી આ પણ સિગ્મા બોન્ડ અને આ પણ સિગ્મા બોન્ડ, કેટલા થયા? 6. તો ફરીથી 0 + 6 એટલે સંકરણ થયું sp3d2. ઓકે, અને લાસ્ટ છે PF5. તો હવે તો જવાબ એ જોઈ ભાઈ, કારણ કે આપણને શું કીધું છે કે sp3d2 સંકરણ કોણ દર્શાવતું નથી? તો આ ભાઈ દર્શાવે છે, આ ભાઈ પણ દર્શાવે છે, આ ભાઈ પણ દર્શાવે છે. તો હવે ક્યાં ભાઈ વૈધ આવે એની ચર્ચા કરી લઈએ. ઓકે, તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે એ આકાર થશે. પ્રીવિયસ લેક્ચરમાં જે બેન્ટ રૂલ શીખડાવ્યો એમાં છે આ મેં વસ્તુ સાબિત કરી દીધી. સંકરણ છે એ થશે sp3d. સંકરણ છે એ થશે sp3d. ઓકે, મજા આવે છે ને મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, તો આનો આન્સર છે એ થશે PF5.
ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આલ્કલાઇન અર્ધધાતુ તત્વોના કાર્બોનેટની ઉષ્મીય સ્થાયીતાનો સાચો ક્રમ કયો છે? ઓકે થર્મલ સ્ટેબિલિટી બેઝ ક્વેશ્ચન છે. તો મિત્રો તમારે આ ક્વેશ્ચન છે એમાં જોવું પડશે મેઇન આયોનિક કેરેક્ટર. શું જોવું પડશે ભાઈ? આયોનિક કેરેક્ટર. ઓકે તો આયોનિક કેરેક્ટર અને ઉષ્મીય સ્થાયીતાને શું સંબંધ? બહુ મોટો સંબંધ છે. ઓકે સંબંધ બહુ મોટો છે, જેમ મા દીકરાનો સંબંધ હોય એવો સંબંધ છે. તો સમજો કે આયોનિક કેરેક્ટર જેટલું વધારે, આયોનિક બંધનું પ્રમાણ જેટલું વધારે એટલી ઉષ્મીય સ્થાયીતા વધુ. ઓકે તો આ એક જે છે બહુ મોટો સંબંધ કે જે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે ક્યારેય ભૂલવો નહીં. કારણ કે આયોનિક બંધ છે જેટલો વધારે હશે એટલા છે એ પરમાણુઓ નજીક ગોઠવાયેલા હશે, અને જેટલા પરમાણુઓ છે એ નજીક ગોઠવાયેલા હશે એટલું આકર્ષણ વધારે હશે, અને જેટલું આકર્ષણ વધારે હશે એટલી એની સ્થાયીતા વધુ હશે. એટલે કે એનો મતલબ એવો થાય કે જ્યારે તમારે બહુ વધારે સ્થાયી અણુનું ઉષ્મીય વિઘટન કરવું હોય ત્યારે તમારે બહુ વધુ એમાઉન્ટમાં છે એ એને હીટ આપવી પડશે. તો હવે જો હું તમને આયોનિક કેરેક્ટરની વાત કરું, જો ફઝાન રૂલની જો હું તમને વાત કરું, તો મેં તમને આગળના લેક્ચરમાં પણ જે એક આવો ક્વેશ્ચન છે એ કરાવેલો. તો જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાશો એમ પરમાણુનું કદ વધે, બોલો આ. ઓકે તો જેટલું પરમાણુનું કદ છે એ વધશે એટલું શું થશે? જેટલું પરમાણુનું કદ વધશે એટલું એનો પોલેરાઇઝિંગ પાવર ઘટશે, એટલે કે સામેવાળાના ઇલેક્ટ્રોન છે એ ખેંચવાની ક્ષમતા ઘટી જાય. તો આમાં આખે આખો છે આલ્કલાઇન અર્થ મેટલનો છે આખો સમૂહ જ છે. ઓકે તો સ્ટાર્ટ થાય છે મેગ્નેશિયમથી. ઓકે તો આખે આખો આ સમૂહ છે એ તમે જોઈ શકો છો, અને દરેક કાર્બોનેટ છે એટલે અહીં Mg2+ છે, Ca2+ છે, Sr2+ છે અને Ba2+ છે, રાઈટ? તો હવે સમજો મિત્રો કે સૌથી વધારે ચાર્જ ડેન્સિટી અથવા તો સૌથી નાનામાં નાનું કદ છે એ કોનું છે? નાનામાં નાનું કદ કોનું છે? મેગ્નેશિયમનું. તો જેટલું કેટાયનનું કદ છે એ નાનું અને એનાયનનું કદ છે એ મોટું, એટલું શું થશે? તો કે કેટાયન છે એનાયનનું ઇલેક્ટ્રોનનું વાદળ છે એ પોતાની તરફ વધારે આકર્ષે, અને જ્યાં પણ બે વાદળ છે એ એકબીજા સાથે ભેગા થાય ત્યારથી ન જ શું બની જાય? સહસંયોજક બંધ. તો અહીંયા જે છે એ સહસંયોજક કેરેક્ટર આવ્યું, થોડોક છે એ કયો બંધ ભાઈનો? સહસંયોજક બંધ. પરંતુ કેટાયન એટલે કે જો હું Ba2+ની વાત કરું મિત્રો, તો અહીંયા પ્લસ ચાર્જ જે છે એ કેટાયન. ઓકે અહીંયા +2 કરી દેવું એટલે તમને કાંઈ કન્ફ્યુઝન ન રહે. અહીંયા આવડો 2+ છે એ કેટાયન અને અહીંયા શું છે? આ એનાયન. તો હવે તમે વિચારો મિત્રો કે કેટાયનનું જો બહુ મોટું કદ થઈ જશે તો એ સામેવાળાનું જે નેગેટિવ ઇલેક્ટ્રોનનું વાદળ છે, આનું ઇલેક્ટ્રોનનું વાદળ છે એ પૂરતી શક્તિથી ખેંચી નહીં શકે, અને નહીં ખેંચી શકે તો સહસંયોજક બંધનું પ્રમાણ ઓછું, આયોનિક બંધનું પ્રમાણ વધુ. ક્લિયર? ઓકે તો ઉપરથી નીચે તરફ જાતા જાશો તો એનો મિનિંગ શું થયો? આયોનિક કેરેક્ટર છે એ ઉપરથી નીચે તરફ જતા વધે છે. મેં તમને એક MCQ છે આવો સોલ્વ કરાવેલો, ઉપરથી નીચે તરફ જાઓ આયોનિક કેરેક્ટર વધશે. સિમ્પલ ટર્મમાં જો હું તમને વાત કરું તો કેટાયનની સાઇઝ, કેટાયનનું કદ અથવા તો કેટાયનનું કદ લખીએ આપણે, કેટાયનનું કદ જેટલું વધુ, કેટાયનનું કદ જેટલું વધુ એટલા એટલું આયોનિક પ્રમાણ વધુ, એટલું આયોનિક પ્રમાણ વધુ, ધેટ્સ ઓલ. ઓકે તો આ છે એ તમારે યાદ રાખવાનું, કેટાયનનું કદ જે છે એ જેટલું મોટું હશે એટલું આયોનિક પ્રમાણ વધારે હશે, અને જેટલું કેટાયનનું કદ નાનું હશે એટલું સહસંયોજક બંધ છે વધારે હશે.
તો સૌથી વધારામાં વધારે સ્થાયી વાળું કોણ હશે? Ba2+, કારણ કે જેટલું આયોનિક બંધનું પ્રમાણ વધારે એટલી ઉષ્મીય સ્થાયીતા છે એ વધુ હશે, તો Ba2+ વાળું છે એ જીતી જશે. બેરિયમ કાર્બોનેટ, ઓકે. પછી ત્યાર પછી છે સ્ટ્રોન્સિયમ, પછી કેલ્શિયમમાં એનાથી વધારે સહસંયોજક, અને મેગ્નેશિયમ છે ખાસું એવું સહસંયોજક છે. તો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. તો બેરિયમ કાર્બોનેટ જે છે એને તમારે ડીકમ્પોઝ કરવા માટે, એટલે કે જ્યારે બેરિયમ કાર્બોનેટનું તમે હીટિંગ કરશો, જ્યારે તમે બેરિયમ કાર્બોનેટને છે એ હીટ કરશો, ત્યારે આમાંથી બનશે બેરિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ, કે જેના માટે તમારે મેક્સિમમ એનર્જી આપવી પડશે, એટલે કે એની ઉષ્મીય સ્થાયીતા છે એ બહુ વધારે છે. અને મેગ્નેશિયમ કાર્બોનેટને છે એ જ્યારે તમારે હીટ કરવું છે બહુ ઇઝીલી છે, એ બેરિયમ ઓક્સાઇડ, બેરિલિયમ ઓક્સાઇડ BE ની વાત કરું છું મિત્રો, BE, બેરિલિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર? ઓકે, તો આવા જ પોટેન્શિયલવાળા ક્વેશ્ચન સાથે મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.